सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छद सदृश शोभाक्षि युगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यति जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर छेल्ले कड़ी सत्तर प्रसंग दस तीव्र वैराग्य विषयनी स्वामी बातो करे छे स्वामी कहे छे जेने तीव्र वैराग्य होय एने आ बधा पंच विषयोमांथी मुक्ति मळे छे अने एवो जे छे एने पंच विषय बाध करता नथी સ્વામીએ દ્રષ્ટાંતો આપ્યા હતા કે જેવી રીતે બિલાડી આગળ ઉંદર હોય જેવી રીતે ઉંદર આગળ સર્પ હોય આ બધા દ્રષ્ટાંતો માખી મકોડીની માકડીની આગળ હોય એવી રીતે જે પંચ વિષયથી બીતો રહે છે અને જેને બીજું પોતાના મૃત્યુનું અનુસંધાન રહે છે એને વૈરાગ્ય પ્રગટ રહે છે અને એને પંચ વિષયમાં પ્રીતિ થતી નથી આગળ આવે તીવ્ર વૈરાગ્ય પછીનું સાધન અહીંયા આગળ સદગુરુ શિષ્યને કહે છે સ્નેહ માસુદ વિસરે રહે નહીં તન ભાન ઉન્મત અંગે ફરે ભૂલે ભોજન પાન દ્રગે કરી દેખે નહીં પર પોતાનો પંડ રહે ગણો ઘનશ્યામનો આંખે રૂપ અખંડ સ્વામી કહે છે કે જો આવે વૈરાગ્ય એને તો કોઈ પુણ્યવાન પામે નહીં તો બીજું આવે સાધન છે ભગવાનમાં હેત ભગવાનમાં સ્નેહ સ્નેહ કેવો દેડકા જેવો નહીં પાણીમાંય મોજ મજા કરી આવે ને જમીન ઉપરય મોજ મજા કરે સ્નેહ એવો નહીં ભગવાનની પાછળે આંસુડા પડે અને જગતની પાછળે આંસુડા પડે ભગવાનમાંય ચોટે જગતમાંય ચોટે ઘણાને એવી ટેવ હોય ચિત્તનો ચોંટવાનો સ્વભાવ તે ભગવાનમાં ચોટે તો એવા જ ચોંટી જાય તમને લાગે કે આ તો નરસિંહ મહેતા જ પ્રગટ થયા બીજા અને જો પાછા જગતમાં ચોંટે તો જાણે ભગવાન જેવું કંઈ છે જ નહીં એવા થઈ જાય ભગવાનને સાધુને જોવે તો એ રડે ભગવાનને સાધુ જતા હોય ક્યાંક તો વિદાય કરવામાં ગયા હોય તો એને વિદાય કરતાં કરતાં એ રડે કે આવા ભગવાનને આવા સાધુ ક્યારે મળશે અને ઘરવાળા જતા હોય ને તો ઘરવાળાને જોઈને રડે આવું થાય આવો સ્નેહ નહીં સ્નેહ એવો કે જેની અંદર શરીરનું ભાન ભૂલાઈ જાય ઉન્મત વતયંગે ફરે ભૂલે ભોજન પાન ભગવાનમાં એવું હેત થઈ ગયું હોય કે એને શરીરનું પણ ભાન ન રહે ભૂખ તરસ બધું ભૂલાઈ જાય ગોપીઓના જેવી પ્રીતિ ગોપીઓને જેવી રીતે પોતાના શરીરનું તમામ ભાન ભૂલાઈ ગયું હતું ગોપીઓને જેવી રીતે પોતાની આજુબાજુની બધું જ
પોતાનું કામકાજ જે કાંઈ હતું, પોતાના પતિ છોકરા બધું જ ભૂલાઈ ગયું હતું. ઉન્મત્વત બસ ગાંડા જેવા થઈ જાય. જેને ભગવાનમાં હેત થઈ જાય ને એ ગાંડો થઈ જાય, ગાંડો થઈ જાય. દાદા ખાચરને આટલું બધું દેવું થઈ જાય, ખડા રોકાઈ જાય, કેટલી બધી વ્યવહારિક ઉપાધિઓ આવી જાય, એમને એમ થોડી આવે. એમાં ધ્યાન ના રાખ્યું હોય, ઉન્મત્તની જેવા ગાંડાને જેમ રહ્યા હોય ભગવાન ભજવામાં, એટલે ઉપાધિઓ હોય ભગવાનની ઈચ્છાથી. પરંતુ એ ભગવાનમાં એવા મસ્ત થઈ ગયા હોય. હવે આજે આપણે એટલા મસ્ત થયા ન હોઈએ અને જો એવું કરવા જઈએ તો ઉપાધિ થાય. નરસિંહ મહેતા ભગવાનમાં મસ્ત થઈ ગયા હતા, એટલે એનું ગમે એટલી તકલીફ પડે તો ભગવાનને આવીને ઊભું રહેવું પડે ત્યાં, કારણ કે ભગવાનમાં ચોંટી ગયા હતા, ભગવાનમાં પ્રેમી થઈ ગયા હતા. ભગવાન સિવાય એને બીજું કાંઈ હતું જ નહીં. મીરાબાઈ ભગવાનની અંદર એવા ગાંડા થઈ ગયા હતા, સચ્ચિદાનંદ સ્વામી ભગવાનમાં ગાંડા થઈ ગયા હતા. તો બધું સદાનંદ સ્વામી હતા, પેલા પાર્ષદોએ સ્વામીની મસ્કરી કરી, બધાના વારા હતા પાણી વાળવાના. સદાનંદ સ્વામીનું શરીર બહુ ભારે, પણ સ્વામી બહુ મૂર્તિમાં મસ્ત રહેતા. તો સ્વામીનું કાર્ય મહારાજ કરવા આવ્યા, ઉન્મત જેવા રહેતા હતા સ્વામી. હાઓ બસ મહારાજની મૂર્તિની અંદર એટલા મસ્ત રહે, બીજું કંઈ ખ્યાલ જ નહોતો રહેતો, ખાવા પીવા બીજું કોઈ પણ વસ્તુ. પ્રેમી એ સાચો છે, જેને ભગવાનમાં પ્રેમ હોય ને પાછું કંઈ ખારું ખાવાનું મળે તો ન્યાય પ્રેમ થઈ જાય, ભગવાનમાં પ્રેમ ઉડી જાય. કોઈ ખારો મિત્ર મળી ગયો ગોઠડી કરવાવાળો, બરાબર, તો એની જોડે જામી જાય તો ભગવાનને ભૂલી જાય. રૂપિયા જો મળી જતા હોય, રૂપિયા નથી મળ્યા, કંઈ કામ ધંધો નથી, તો ભગવાનમાં હેત થાય. અને જેવા રૂપિયા આવવા માંડ્યા એવું પાછું ભગવાનને છોડીને રૂપિયા પાછળ જતો રહે, એ પ્રેમી નહીં, એ તો દેડકો છે, એ તો દેડકા જેવો ભગત છે. ભગવાનમાં રહે, જગતમાં રહે, એવાની વાત નથી. પ્રેમ એવો કે જેની અંદર ભગવાનથી પ્રધાન કશું રહે જ નહીં. જેમ જાનભાઈ આવ્યા ત્રાપસ ગામના અને સાંખ્યયોગ વર્તમાન લેવા આવ્યા, હરજી ઠક્કરના સંબંધી થાય, મહારાજ પાસે સાંખ્યયોગ વર્તમાન લેવા આવ્યા. મહારાજ કે થોડા દી ભજન કરો, લાડુબા જીવબા ભેગા રહીને. અને એના સાસરિયા બધા લેવા આવ્યા ત્યારે મહારાજ કે જાનભાઈ, એટલે પહેલાં તો જાનભાઈ જવા તૈયાર ના થયા, પણ મહારાજે પછી કીધું કે જાનભાઈ, તમારા સાસરિયાને પિતાને માતાને બધા લેવા આવ્યા છે તો તમે જાઓ. આવે એ મહારાજે ખાલી એટલું કીધું ને કે તમે જાઓ, ત્યાં તો કાળા ઠીકરા જેવું શરીર થઈ ગયું ને હેઠા બેભાન થઈને પડી ગયા. શરીરમાં જે લોહી હતું ને એ લોહી જ હુકાઈ ગયું અને હેઠા પડી ગયા. એક સેકન્ડની અંદર બેભાન થઈ ગયા, હરજી ઠક્કરને ઘેર લઈ ગયા જાનભાઈને ઉપાડીને. અને હાવ એકદમ ફીક્કું ને કાળું શરીર પડી ગયું હતું. કેટલા વૈદને બોલાવીને કેટલી દવાઓ કરાવવા મહેનત કરી પણ જાનભાઈ આંખો ખોલે નહીં. પછી મહારાજને આવીને પ્રાર્થના કરી સંબંધીઓએ, ત્યારે મહારાજ જાનભાઈ પાસે ગયા. જાનભાઈને એક જ આઘાત લાગ્યો કે મહારાજે મને જાકારો દઈ દીધો કે જાઓ એમ કહી દીધું. અને જ્યાં મહારાજ ગયા, મહારાજ કહ્યું જાનભાઈ, ત્યાં જાનભાઈ આંખ ખોલી, બે આંખો ખોલીને મહારાજની આંખોમાં આંખો પરોવી. મહારાજ કે જાનભાઈ, અમે તમારી પર બહુ રાજી છીએ. આટલું કીધું પછી જાનભાઈ આંખો બંધ કરી દીધી. મહારાજ હરજી ઠક્કરનું ઘર છોડીને નીકળ્યા અને જાનભાઈ પ્રાણ છોડી દીધા. પછી એના સંબંધીઓ બધા દોડતા મહારાજ પાસે આવ્યા કે મહારાજ, અમારી જાનભાઈ તો ધામમાં જતી રહી, અમને પાછી આપો. મહારાજ કે અમારું જે હતું એ અમારી પાસે આવી ગયું ને તમારું જે હતું એ તમને મળી ગયું. તમારે તો જાનભાઈના શરીર આરે મતલબ હતો ને, તમે તો જાનભાઈને કઈ જાનભાઈને ઓળખતા હતા, તમે તો એના શરીરને ઓળખતા હતા ને એ તમારી પાસે રહ્યું. અમે એના આત્માને ઓળખતા હતા, એનો આત્મા અમને ઓળખતો તો એ અમારી પાસે આવી ગયો. આનું નામ સ્નેહ છે, આનું નામ પ્રેમ છે. એવો પ્રેમ જ્યારે અતિ ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટ થાય ત્યારે પણ પંચ વિષયમાં પ્રીતિ રહેતી નથી. તમને ખબર છે કે કંઈ સારું જમવાનું હોય ઘરની અંદર, કંઈક સારું જમવાનું હોય અને માની લો કે બે કંઈક પીસ પડ્યા છે, બહુ સારું છે અને બહુ ભાવે એવું છે, પણ એક માં શું કરે છે, એને ભાવે એવું છે છતાં પણ એ ખાતી નથી. એને પોતાના પુત્રમાં હેત છે, પોતાની પુત્રીમાં હેત છે, તો એવું કરશે કે મોંઘામાં મોંઘી વસ્તુ છે
દસ પીસ આવેલા છે, એના પરિવારના બીજા સભ્યો જમ્યા છે, પણ માતા એવું કરશે કે પોતે નહીં જમે, કે આપણે તો પહેલાં બહુ જમ્યા છીએ પણ છોકરા માટે રાખી મૂકો, અને એ બે પીસ રાખીને છોકરાને દેશે. તો એને ખાવાની આસક્તિ તો છે, પરંતુ પોતાના દીકરાના હેતના કારણે પેલું ખાવાનું છૂટી જાય છે. એવી રીતે ભગવાનમાં હેતના કારણે પંચ વિષય સંબંધી સુખ લેવાનું ભક્તને છૂટી જાય છે. નિષ્કુળાન સ્વામી કહે છે, દ્રગે કરી દેખે નહીં પર પોતાનો પંડ. આંખથી એને પોતાનું બીજાનું શરીર ના દેખાય, એને તો આંખમાં ભગવાન, લીંબુમાં જેમ તીરમાં લીંબુ ખોસી દીધેલું હોય અને જે બાજુ જોવે એ બાજુ લીંબુ જ દેખાય, એમ એવા ભક્તને જ્યાં જોવે ત્યાં રામજી ભાસે રે. એને બીજાનું શરીર ના દેખાય, બીજા ઊભા હોય બોલે તેને ભગવાન દેખાય, પોતામાં ને બીજામાં ભગવાન, ભગવાન ને ભગવાન, જ્યાં દ્રષ્ટિ નાખે ને ભગવાન દેખાય. આનું નામ પ્રેમ છે, આનું નામ સ્નેહ છે, ઉત્કૃષ્ટ સ્નેહ. 100% જેનું સ્નેહનું સ્વરૂપ છે એ આ છે. શ્રવણ સુસુને નહીં પર પોતાની વાત, ક્ષોત્રે શ્રી ઘનશ્યામ નારયા શબ્દ સાક્ષાત. એને પોતાની વાતે ના સંભળાય ને બીજાની વાતે ના સંભળાય, કાનમાં ભગવાનના જ શબ્દ સંભળાયા કરે. આ ભગવાનમાં પ્રેમી ભક્ત છે. જીભે સુ જાણે નહીં બહુ બોલ્યાની રીત, બોલે તો સૌ કે બાવરો જેને પ્રભુ સુપ્રીત. જીભે કંઈ એને બહુ હોશિયારીથી કંઈ બોલતા ના આવડે, ભગવાનમાં જેને સ્નેહ થઈ ગયો એને એ બોલે ને તો બાવરો લાગે, ગાંડો લાગે. બાવરો એટલે પાગલ જેવો લાગે, ભગવાનમાં હેત થઈ ગયું છે. ભગવાનમાં જેને પ્રેમ થઈ જાય એ તો ગુંગે ગુડ ખાધા જેવો થઈ જાય, મૂંગાએ જેમ ગોળ ખાધો હોય એ શું બોલી શકે, એવો બાવરો થઈ જાય, પાગલ થઈ જાય. ઓહો ઓહો ઓહો, બસ આટલું જ થઈ જાય, બીજું કાંઈ રહે નહીં. જેને ભગવાનમાં યથાર્થ પ્રેમ થાય ને, જ્યાં સુધી હજુ આપણને જોઈએ એવો પ્રેમ નથી થયો ત્યાં સુધી બધું બોલી શકાય છે. બધી હોશિયારી ચાતુરી એ બધાયનું કારણ છે. ભગવાનમાં એવું હેત નથી થયું, ગોપીઓને હેત થઈ ગયું, ગોપીઓ પાગલ જેવી થઈ ગઈ. અને પાગલપણાની અંદર ગોપીઓ શું કરતી, માખણ વેચવા જતી ને, તો માખણ વેચવા જાય તો ભૂલી જાય કે હું માખણ વેચવા ગઈ છું. કાનો લો કોઈ, કાનો લો, કોઈને કાનો જોવે તો કાનો લો, કાન લો, કાન લો. આખી મથુરાની શેરીઓની અંદર, ગોકુળની શેરીઓની અંદર બૂમ આ પાડતી હતી, કારણ એક જ, એને કોણ કોણ હોશિયાર કે, હોશિયાર કોણ કે. આપણે તો હોશિયાર રહેવું છે અને પ્રભુમાં પાગલ થવું છે, બે કોઈ દી ભેગું થાય નહીં. પાગલ થયો એ હોશિયાર નહીં રહે, એ તો ભગવાનના માર્ગે હોશિયાર, બાકી જગતની અંદર સૌથી ફેલમાં ફેલ ગણાશે. જેને ભગવાનમાં અતિશય પ્રેમ થશે એને જગત કોઈ દી બિરદાવશે નહીં, જગત એને સૌથી ફેલમાં ફેલ કહેશે. નરસિંહ મહેતાને કોઈ ગ્રીનિસ બુકનો એવોર્ડ નથી આપ્યો, નથી આપ્યો નરસિંહ મહેતાને. મીરાબાઈને કોઈ નથી દીધો, સચ્ચિદાનંદ સ્વામીને કોઈ નથી દીધો. પ્રેમી ભક્તો આ બધાય, એને 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 કોઈ એવોર્ડ નથી આપ્યો. આખી દુનિયા વચ્ચે એને કોઈ ગોલ્ડ મેડલ આપવા નહોતું ગયું. નરસિંહ મહેતા તો કે આ ભગત છે, હાવ ભગત, એને કાંઈ ભાન નથી. આવી વાતો જ એના માટે થાય, એને કશું ભાન નથી. ભગવાનનો બહુ પાકો ભગત હોય ને, ભગવાનમાં હેતવાળો, એના માટે સમાજમાં શું વાત થાય, હાવ ગાંડો છે, એને કશું ભાન નહીં. જ્યારે હોય ત્યારે મંદિર 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 ને ભગવાન ભગવાન કર્યા કરે, કંઈ બીજું કાંઈ ધ્યાન રાખે નહીં, ના છોકરાનું નહીં, સ્ત્રીનું નહીં, ઘરનું કાંઈ નહીં, આખો દિવસ બસ ભગવાન ભગવાન ભગવાન. પણ એ ભગવાનમાં એવો પ્રેમી થઈ ગયો છે, જગત એને કેમ ઓળખી શકે, એવો બાવરો થઈ ગયો છે. એને એને ભગવાનના ભગતને જગત ઓળખી કેમ શકે, અથવા તો જે સત્સંગની અંદર એટલી કક્ષાએ નથી ગયા એને કેમ ઓળખી શકે, એવા ભગવાનના ભક્તો હોય છે, બાવરા હોય. એરી મે તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, એરી મે તો
પ્રેમ દિવાની મેરો દર્દ ન જાને કોઈ. એવા પ્રેમીના દર્દની જગતને શું ખબર પડે? એને તો ભગવાનની અંદર એટલું હેત ને ભગવાનના વિયોગ એટલું બધું એને દુઃખ થતું હોય, એના દર્દને જગત ન જાણી શકે. એ તો ભગવાનની અંદર મસ્ત હોય, ભગવાન એ બે એક જ હોય, એવા હોય, બાંવરા હોય. ભગવાને એવા બાંવરા, ભગતની પાછળ બાંવરા પાગલ બની જાય છે. ભગવાનને આટલી મોટી સૃષ્ટિને, આટલા મોટા, કેટલા મોટા વિશ્વો, કેટલા મોટા બ્રહ્માંડો, કેટલા બધા બ્રહ્માંડો, એના કેટલા બધાનું સર્જન વિસર્જન, આટલું બધું કારભારું બધું જ છે. પણ ભગવાનને જ્યારે પોતાનો પ્રેમી ભક્ત મળે છે ને, ભગવાન બધું ભૂલી જાય છે. શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે, આ સચ્ચિદાનંદ સ્વામી માટે આખા બ્રહ્માંડનો પ્રલય કરી નાખવો પડે ને તો અમને ખટકે નહીં. ભગવાન આવા બની જાય છે. એની પાછળ ભગવાન પણ પોતાનું ભગવાનપણું ભૂલે છે. જે ભગવાનમાં પાગલ બને છે, ભગવાન એની પાછળ પાગલ બને છે. પોતાનું સ્ટેટસ ભૂલાઈ જાય, પોતાની સ્થિતિ ભૂલાઈ જાય, પોતાનું શરીર ભૂલાઈ જાય, પોતાનું સ્થાન ભૂલાઈ જાય, એનું નામ જ પાગલ છે. ભગવાનની પાછળ જે એવી રીતે પાગલ બને છે, ભગવાન પણ પોતાનું સ્ટેટસ ભૂલી જાય છે કે હું પરમ પુરુષ પરમાત્મા છું. ભગવાન પણ પોતે હું પરબ્રહ્મ છું એ વાતને ભૂલી જાય છે. અને પાગલની પાછળ પાગલની જેમ ભગવાન નાચવા લાગે છે, દોડવા લાગે છે, એવા પાગલ ભક્તની પાછળ ભગવાન પણ પોતાનું પાગલપણું જણાવે છે. આવી દશા થાય છે. ભગવાનને જો કોઈ બાંધી દેતો હોય ને તો તીવ્ર વૈરાગ્યવાળો નથી બાંધી શકતો, પણ સ્નેહવાળો ભગવાનની અંદર આવો પાગલ જે છે એ ભગવાનને બાંધી દે છે. ભગવાનને બાંધી દે છે, પ્રેમરૂપી દોરી એવા બાંધે છે. ભગવાન ક્યારેય છૂટવા સમર્થ નથી થતા. જીભે સુજાને નહીં બહુ બોલ્યાની રીત, બોલે તો સૌ કે બાવરો જેને પ્રભુ સુપ્રીત. એમ સર્વે અંગની સુદ ભૂલે સ્નેહ, કરતા પ્રીત હરિ કૃષ્ણ સુ દેખે નહીં નિજ દેહ. ભગવાન સાથે આવું હેત થાય એટલે શરીરનું ભાન એને ભૂલાઈ જાય. જેમ ગોપી ગોરસ વેચતા ભૂલી ગઈ તન ભાન, મહી વેચવું કેવું મૂક્યું કહ્યું લિયો બાઈ કોઈ કાન. જેમ ગોપીઓ ગોરસ વેચવા નીકળી હતી અને એ શરીરનું ભાન ભૂલી ગઈ અને એમ કહેવા લાગી મહી વેચવું કેવું મૂક્યું, માખણ લો એમ કહેવાનું ભૂલી ગઈ અને કીધું કે કોઈ બાઈ કાન જોઈતો હોય તો કાન લો કાન લો કાન લો. બધાએ વિચારમાં પડી ગયા કે આ ગોપીઓ માખણ વેચવા નીકળી છે, કાનુડો વેચવા નીકળી છે, એના ટોપલામાં માખણ છે કે કાનુડો છે. કારણ કે ભગવાનમાં એવું હેત થઈ ગયું, જ્યાં જોવે ત્યાં એને એ દેખાય. રસોઈ કરે તોય કાનુડો દેખાય, મહી વેચવા જાય તોય કાનુડો દેખાય, કોઈ રૂપિયા દે તોય કાનુડો દેખાય, રૂપિયા આપે તોય કાનુડો દેખાય. એને કાંઈ ખબર જ નહોતી અમે શું કરીએ છીએ. ભગવાનમાં બસ, ભગવાનમાં મસ્ત. ઘણી એક વખત ઘણાક વ્યક્તિઓ એવા એ મય બની ગયા હોય છે, એને શું કરતા હોય ખબર ના હોય. સામે કાંઈક એવું જોવાનું ચાલતું હોય તો એવા એમાં મસ્ત થઈ ગયા હોય ને, એને દજાઈને તોય ખબર ના પડે, એટલા બધા મશગુલ થઈ ગયા હોય, એ અંદર મસ્ત બની ગયા હોય, એને કાંઈ ભાન ના રહે, તન ભાન ભૂલી જાય. આ સંગીત કલાકારો હોય, બીજા બધા જેને જે વિષયમાં પ્રીતિ હોય એવા સબ્જેક્ટમાં એ વ્યક્તિ ઊંડો ઉતરે તો આજુબાજુની અંદર શું થાય છે એને ના ખબર હોય. બાંવરા જેવો હોય, ગાંડા જેવો હોય, બસ એની શોધખોળમાં. આ મોટા મોટા લોકો જે PhD થાય છે એનું તમે જીવન જુઓ, જેને જેને મોટી મોટી શોધખોળો કરી હોય એવા સાયન્ટિસ્ટોનું જીવન જુઓ તો કોઈ એને બહારથી જોયો તો એને ગાંડો જ ગણે. કેમ ગાંડો ગણે? કારણ કે આખો દી એમાં પરોવાયેલો રહે તો PhD કરે. આપણી જેમ આંટા મારે તો શું PhD થાય? આપણી જેમ આંટા મારે તો ગોતે શું નવું એ સાયન્ટિસ્ટ? આપણે જેવું ગોત્યું એવું એ ગોતે. પણ જેને એક પ્લેનને આકાશમાં ઉડાડવું છે, જેને આ ટેલિફોન આદિકનું શોધખોળ કરી હશે, જેને આ લાઇટોની શોધખોળ કરી હશે,
એ બધાએ પોતાની જિંદગીના વર્ષોના વર્ષો એમાં આપી દીધા ને બધા એને ગાંડા જ ગણ્યા જેથી તેથી કે આ હું મંડી પડ્યો છે. આમ તો કાંઈ લાઇટ થતી હશે, આમ તો કાંઈ ફોન થતો હશે, આમ તો કાંઈ પ્લેન આકાશમાં ઉડતું હશે, પણ એને જેને વિચાર આપ્યો, જેને વિચાર આવ્યો ને જે વ્યક્તિ એની પાછળ પડ્યો એને વર્ષો સુધી એની પાછળ મહેનત કરી હશે, જે જે શોધખોળો છે એમાં ગાંડા થયા હોય. એમ ભગવાનની શોધખોળ કરવી હોય તો એમાંય ગાંડો થાય તો જ મળે ને, એવું છે. નહીં તો આપણે જેવી શોધખોળો કરીએ એવું થાય. એવા સ્નેહી સંતને પીડે ન પંચ વિષય, જોતા ન દેખે જગતને દેખે શ્યામ સ્નેહ. આવો જે ભગવાનનો પ્રેમી સંત કે ભક્ત હોય એને પંચ વિષય પીડતા નથી. હે શિષ્ય, કાં તો તું તીવ્ર વૈરાગ્યને મેળવી લે, કાં તો તું આવો પ્રેમ ભગવાનમાં કરી લે. આ તને મેં બીજો ઓપ્શન આપ્યો. હવે જો કદાચ માની લે કે આવો સ્નેહ ન થાય, તારાથી નથી તીવ્ર વૈરાગ્યની કેપેસિટી, તારી અંદર નથી આવા સ્નેહની કેપેસિટી, તો તને હવે ત્રીજું સાધન કહું છું. એ વૈરાગ્ય સ્નેહની વિગતિ નક્કી કહી નિદાન, નિશ્ચય કહું હવે નિમને તે પણ સાંભળ કાન. હવે ત્રીજી વાત તને કરું છું નિયમની. તીવ્ર વૈરાગ્ય જો તારાથી ન થાય તો સ્નેહ કર ભગવાનમાં, પણ સ્નેહ એવો કર કે જેમાં તને તારું તન ભાન ભૂલાઈ જાય. સ્નેહ એવો કર કે ભગવાન સિવાય બીજું કાંઈ દેખાય નહીં, એવો યથાર્થ 100% સ્નેહ, દેડકા જેવો નહીં, માછલી જેવો સ્નેહ કર. અને જો એવી તારી કેપેસિટી ના હોય તો ત્રીજો તને ઉપાય બતાવું છું, નિયમ. તો નિયમ કેવો રાખ? નિયમથી તો બધું જીતી જવાય છે. નિયમ છે એની અંદર કોઈ મેળ નથી. એમાં તીવ્ર વૈરાગ્યવાળો હોય કે ના હોય, ભગવાનમાં હેતવાળો હોય કે ના હોય, પણ નિયમ છે, કાયદો છે, બસ કાયદા પ્રમાણે ચાલવું છે. એટલે ઓટોમેટિક જીવન તીવ્ર વૈરાગ્ય અને સ્નેહવાળું ધીરે ધીરે થઈ જ જાય નિયમથી. અહીંયા આગળ જો નિયમ ના હોય કે ભાઈ સ્ટોપ સાઈને ઊભું રહેવું, જો નીકળી જાવ તો તમને ટિકિટ મળશે, આ બધા નિયમો ના હોય તો કાંઈ બધાય લોકો સમજીને ઊભા રહે? ના ઊભા રહે. ઊભા રહે છે કારણ કે નિયમ છે. નિયમ શું કરે છે? આપણને જે જગ્યાએ જવાનું નથી ત્યાં સ્ટોપ કરી દે છે. એ નિયમ કરી શકે છે કારણ કે તીવ્ર વૈરાગ્ય નથી, ભગવાનમાં હેત નથી, એટલે આપણે ના જવાની જગ્યાએ જવાના જ છે, ના કરવાનું કરવાના જ છીએ, ના જોવાનું જોવાના જ છીએ, નહીં ચાખવાનું ચાખવાના જ છીએ, નહીં સ્પર્શ કરવાનો સ્પર્શ કરવાના જ છીએ, કારણ કે આપણી અંદર નથી તીવ્ર વૈરાગ અને આપણી અંદર નથી ભગવાનમાં એવો તીવ્ર સ્નેહ, બંને નથી, એટલે આપણે ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થઈ જવાનો. તો એને અટકાવવાનો ઉપાય શું છે? તો કે નિયમ છે. કાને હરી કથા વિના બીજી ઈચ્છે સુનવા વાત, તેદી અન્નને ત્યાગવું એક દિવસ એક રાત. બહુ અઘરા નિયમ આવશે. આપણે જેવા નિયમ કહીએ એવા નહીં. ભગવાનની કથા સિવાય બીજું સાંભળવાની જો કાનમાં ઈચ્છા થઈ જાય તો એક દિવસ ને એક રાત એક ઉપવાસ કરવો, અન્ને ત્યાગવું, નકોરડો ઉપવાસ કરવાનો, દંડ આપવાનો, આ નિયમ. એટલે ફરી પછી ઈચ્છા કરે ખરો? કારણ કે જીવને સૌથી અઘરમ અઘરું પડે એવું હોય ને તો આ ખાવાનું છોડ દેવાનું એ સૌથી કઠણ. તમે અમારું ધર્મામૃત સંતોનું ઉઠાવો ને તો ધર્મામૃતની અંદર જ્યાં જોવો ને આ પ્રાયશ્ચિત એક ઉપવાસ કરવો. સંતો આ વાહનમાં બેસે, ભેળી સ્ત્રીઓ હોય, એક ઉપવાસ કરવો. ભગવાન સિવાય આ સંકલ્પ થાય, એક ઉપવાસ કરવો. આ રીતનું થઈ ગયું, કાંઈ ઝીણો જૂ માંકડ ચાંચડ કાંઈક મરાઈ ગયું, અજાનથી કાંઈક મરી ગયું, એક ઉપવાસ કરવો. પ્રાયશ્ચિત જ એક ઉપવાસ કરો, એક ઉપવાસ કરો, આ જ પ્રાયશ્ચિત. કેટલા બધા પ્રાયશ્ચિત જે છે, પ્રાયશ્ચિતમાં એક ઉપવાસ એક ઉપવાસ, અમુકમાં ચાંદ્રાયણ ને ધારણા પારણા હોય, પણ બાકી એક ઉપવાસ એક ઉપવાસ. કારણ કે કંઈક ને કંઈક આ દેહ છે, કંઈક ને કંઈક તો થઈ જાય, તેનું પ્રાયશ્ચિત કરીને ચોખ્ખું થવાય, તેનું પ્રાયશ્ચિત એક ઉપવાસ. એમ કે છે ભગવાનની કથા સિવાય બીજું સાંભળવાની ઈચ્છા થઈ આજે એટલે એક દિવસને એક રાત ઉપવાસ કરવાનો, અનાજ નહીં ખાવાનું.
સ્પર્શ સુખદ શ્યામનો સંતનો સુખ દેન ત્વચા ઈચ્છે જો તે વિના તો તજે અન્ન દિન રેન. ભગવાનનો સ્પર્શ અને ભગવાનના સંતના ચરણનો સ્પર્શ આ સિવાય આ ચામડી બીજું કાંઈ જો ઈચ્છે તો એક દિવસ ઉપવાસ કરાવવાનો એટલે ઢીલો થઈ જાય. ગમે એવો બળ્યો હોય ને પણ ઉપવાસ કરે ને એક દિવસ એટલે બીજે દિવસે ઢીલો, બધું જોર એનું ઘટી જાય. હરિ હરિની મૂર્તિ સંત રૂપ સુખદાય તે વિના ઈચ્છે આંખ જો તો એક દિન અન્ન ન ખાય. ભગવાન, ભગવાનની મૂર્તિ અને ભગવાનના સંતના દર્શન આ વિના આંખ જો બીજું ઈચ્છે તો એને એક ઉપવાસ કરાવવાનો. કેટલા બધા ઉપવાસ આવી જાય બોલો, એક જ વાર ઈચ્છે તો એક ઉપવાસ કરાવવાનો. તો આપણે તો દિવસમાં પાંચ વાર ઈચ્છે તો પાંચ ઉપવાસ આવે, ખાવાનું થાય જ નહીં મહિના સુધી. આવી એક એક વસ્તુનું જો ભેળું કરે ને તો મહિનો માસો ઉપવાસ થઈ જાય, ખાવાનું જ ના થાય, ખાવાનું જ નહીં, ઢીલો થઈ જાય. પાંચ દાડામાં બધા સંકલ્પ વિકલ્પ પૂરા થઈ જાય ખાઈ નહીં એટલે. પછી સંકલ્પ જ ક્યાં કરે, મન જ ઢીલું પડી ગયું હોય તો સંકલ્પ ક્યાં કરે. પ્રસાદી પ્રભુતની એ રસ રાખે આસ, સંત ઘટિત વિના રસના ઈચ્છે તો એક ઉપવાસ. ભગવાનની પ્રસાદી સિવાયનું બીજું કાંઈ ખાવાની ઈચ્છા થાય એટલે તરત એક ઉપવાસ કરવાનો. હાર સુગંધી હરિ સંબંધી સંત સંબંધી સોય તે વિના ચાહે નાસિકા તો એક ઉપોષણ હોય. સુગંધી પુષ્પના હાર ભગવાનને ચડાવેલા હોય અથવા તો સંતે પહેરેલા હોય એવા ભગવાન કે સંતની પ્રસાદી વિનાના એના સંબંધ વિનાના જે કોઈ ફૂલ કે કોઈ પણ અત્તર આદિકની સુગંધ લેવાની જો ઈચ્છા થાય, લઈ લીધા પછીનો ઉપવાસ નથી, લેવાની ઈચ્છા થાય તુરંત ઉપવાસ કરવો. આટલો કડક નિયમ છે. ઓલું ધર્મામૃત તો સારું છે કે આવું થઈ જાય પછી ઉપવાસ કરવાનો, અને આ તો થતાં પહેલાં ઉપવાસ કરવાનો. નિષ્કુળાનંદ સ્વામીના સદગુરુ બહુ ભારે છે. ધર્મામૃતમાં કેવું છે કે અમે આ પ્લેનમાં બેઠા, હવે માની લો સંતો રાત્રે ઉતરી ગયા અને કશું ત્યાંથી આવીને પછી જમ્યા નથી, ઓકે કોઈ પ્રોબ્લેમ નહીં, હવાર સૂરજ ઉગ્યો નહીં ઉપવાસ આવે. પણ જો અત્યારે હવારમાં અમને 7 વાગ્યા સૂર્ય ઉગ્યો અને ઉતર્યા તો આજનો આખો દિવસનો ઉપવાસ થાય, અને જો જમ્યા આજે તો કાલે આખો દિવસનો ઉપવાસ કરવાનો. આવું છે. પણ બેઠા પછી, બેસતા પહેલાં નહીં, પ્લેનમાં બેવાનો સંકલ્પ કર્યો એટલે એક ઉપવાસ કરો એવું નથી. આમાં તો સંકલ્પ થઈને એક ઉપવાસ, નિયમે બહુ કડક છે, બધું જ 100% આમ 100% ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટ વૈરાગ, ઉત્કૃષ્ટ પ્રેમ અને ઉત્કૃષ્ટ નિયમ. સંકલ્પ થાય ને આવો દંડ આપવાનો, એટલે નિયમે અઘરો તો છે પાડવો. મન મૂકી હરિ મૂર્તિ અન્ય સંકલ્પ કરે ચિત તો કરે ઉપોષણ એક દી ત્યારે હોય પુનિત. ભગવાન, ભગવાનના સંકલ્પ સિવાયનું મન જો ભગવાનની મૂર્તિ સિવાયનો બીજો સંકલ્પ કરે તો એક ઉપવાસ કરવાનો. આ નિયમ, ટૂંકમાં નિયમ એવો રાખવાનો જોરદાર કે ઢીલો પડી જાય. સ્વામીનો કહેવાનો અર્થ એટલો જ છે, હવે કોઈથી ઉપવાસ ના થાય તો શું કરવું, પણ અર્થ એટલો છે સ્વામીનો કે એવો નિયમ રાખવાનો કે જેનાથી શરીર ઢીલું પડી જાય. એટલે એ ઢીલું પડે ને એટલે આ બધા પછી ઢીલા પડી જાય, એની આસક્તિને ખેંચાણ બધું ઘટી જાય. ચાંદ્રાયણ કર્યું હોય ત્યારે કેવું અંતરમાં વર્તે, સુખ સુખ ને સુખ. અને ચાંદ્રાયણ પૂરું થાય પછી, ચાંદ્રાયણ પૂરું થાય પછી પેલું ચાંદ્રાયણ કરતા હોય ત્યારે 4 ગોળા લેવાના હોય, બરાબર, એટલે એટલી ખબર પડી જાય 4 ગોળા આવે એટલે લઈ લઈએ છીએ. અને 4 ગોળા પતે પછી કેટલા ગોળા આવે બીજા, પછી અન્નકૂટ ભરાય. 4 ગોળા ગયા પછી શું ભરાય, અન્નકૂટ ભરાય. શરીરે એનું એ, આત્માએ એનું એ, બધું એનું એ.
પણ જ્યારે ચાર ઘોડા હતા ત્યારે ચાર ઘોડા, ચાર ઘોડા જેવા પૂરા થયા પછી તો 25 ઘોડા હોય, અલગ અલગ પ્રકારના 25 ઘોડા. બોલો કારણ શું? કારણ એ કે હવે પુષ્ટ થઈ ગયું બધું. પહેલાં તો ચાર ઘોડા એટલે બધું ઢીલું ઢહ કાંઈ નહીં, ચાર ઘોડા લઈ લીધા, એક બે ગ્લાસ છાશ પી લીધી અને પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ ભગવાનનું ભજન થાય, સુખ થાય, વજન ઘટે, ગોઠણ દુખે નહીં, દોડાય ચલાય કાંઈ થાય નહીં. અને જેવું પાછું એ પતે એટલે હતું એવું ને એવું થઈ જાય. બોલો આવું છે આ બધું. એટલે અહીં કહે છે ઉપવાસ કરવાથી શું થાય, શરીર ઢીલું પડે, થોડું ઢીલું પડે એટલે મન ઢીલું પડે, મન ઢીલું પડે એટલે સંકલ્પ ઓછા થાય એવું. મેલી મૂર્તિ મૂકી મહારાજની, ચિત્ત કરે અન્ય ચિંતન, તો તેનો દોષ નિવારવા ન જમે અન્ન એક દિન. કેટલા ઉપવાસ પણ સ્વામી. શિષ્ય કહે છે સદગુરુ કઈ દયા કરો, ચિંતન અમુક ચિંતવન કરે તોય ઉપવાસ, મન સંકલ્પ કરે તોય ઉપવાસ. ઓહો, કહેવાનો અર્થ આમાંથી એટલું ગ્રહણ કરવું કે એવી સજા રાખવી કે જેનાથી કંઈક અસર જેવું લાગે. અસર હવે જુવાનીઓ હોય અને એવું એને દંડ આપ્યો કે એક દંડવટ કરી લેવાનો, હવે એક દંડવટ તો એને તો સારું, આમે પેલા જીમમાં જતો એની જગ્યાએ અહીં બે દંડવટ કરી લે, એટલે જીમ ને દંડવટ ને પ્રાયશ્ચિત ને બધું ભેગું થઈ ગયું, એટલે એને તો કાંઈ કષ્ટ પડે જ નહીં, જીમમાં જવું મટ્યું. તમે કહી દો કે એક 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 દંડવટ કરી લેવાનો, આવું થાય તો એક દંડવટ બે દંડવટ, એટલે જુવાન હોય એની માટે આ છે, પછી હું વૃદ્ધ હોય તો એની માટેનું જુદી રીતનો નિયમ રાખવો પડે, કોઈના શરીરની તાસીર ના હોય તો એને નિયમ જુદી રીતે રાખવો પડે, એવી રીતે. પણ ટૂંકમાં કંઈક દંડ આપવો પડે. સ્વામીનો કહેવાનો અર્થ એવો છે કે કોઈક આડું અવળું આ લોકો કરે તો એને દંડ જો તમે નિયમપૂર્વક ના આપો તો એને ટેવ પડી જાય, પણ દંડ આપો તો પછી એને ટેવ ના પડે, પછી ધીરે ધીરે ઢીલા થાય, નિયમ દ્વારા ઢીલા થાય. હરિ મારા હું હરિ તનો, અહંકાર ન કરે જો એમ, એક દિવસ અન્નને કહો જમે તે કેમ. અહંકારમાં જો એવું આવે ભગવાન મારાનું, હું ભગવાનનો આ સિવાય બીજો કાંઈ પણ અહંકાર થાય કે હું મારી પત્નીનો, હું મારા છોકરાનો, હું આ ઘરનો, આ બિઝનેસ મારો અને હું એનો, આવો સંકલ્પ થાય તો એક ઉપવાસ કરવો. કેટલા ઉપવાસ પડે લિસ્ટ કરી નાખો, કેટલા ઉપવાસ થાય, એક જ દિવસના ઉપવાસનો લિસ્ટ તો કરજો, કરવાના માનતા ખાલી લિસ્ટ કરજો કે અહીં સ્વામીએ જે પ્રમાણે ઉપવાસ કીધા છે એ પ્રમાણે ઉપવાસ નોંધતા જાઓ, સવાર ઉઠો ત્યારથી એક દિવસ એ જ કામ કરો, પછી જુઓ કેટલા ઉપવાસ આવે છે. આ તો સ્વામી છે, ભારે ભારે આપી દીધું છે, પણ નિયમ કંઈક રાખવો જોઈએ, કંઈક દંડ રાખવો જોઈએ, પોતે પોતાને કંઈક દંડ આપવો જોઈએ. ભગવાનમાં આપણે હેત કરવું છે એટલે નિયમપૂર્વક કોઈને કોઈ આપણને જે એવો દંડ હોય કે જે આપણને બહુ તોડી પણ ના નાખે અને આપણને બહુ સારું પણ ના લાગે, થોડું આપણને પોતાને જ કઠણ પડે એવો દંડ. એટલો બધો કઠણ નહીં આપવાનો કે આપણે હવે તૂટી જઈએ, અને એટલો બધો લો નહીં આપવાનો કે આપણને કંઈ ખબર ના પડે. હવે હવે પોતપોતાની રીતે પોતપોતાના દંડને નક્કી કરી દેવો કે આવો દંડ મારે દેવો, કે જેની અંદર આપણને થોડું કઠણય પડે અને હાવ મોકળું ના પડે, આવું જો રાખીએ તો કોઈ દી કાંઈ ના થાય, અને નિયમ રાખવાનો એવો. બાકી અહીં સ્વામીએ જે કીધું છે તો ખરેખરો શેરે શેર ઘીનો શીરો પચાવે એના માટે છે. કેટલા ઉપવાસ ભેગા થયા. તો વૈરાગ્ય સ્નેહ નિયમની કહી સુનાવી વાત. આ મેં તને વૈરાગ્યની વાત કીધી, પ્રેમની વાત કીધી ને નિયમની વાત કીધી. સંત સમાગમ જ્ઞાનની કહું હવે સાક્ષાત. હવે ચોથું સાધન સાધુનો સમાગમ. ત્રીસ લક્ષણ તનમાં પ્રગટ પ્રભુના દાસ, એવા સંતના સંગથી થાય વિષયનો નાશ. આ હેલમ હેલું આવ્યું આપણે, આના જેવું એક નહીં. ત્રીસ લક્ષણવાળા ભગવાનના સાધુ હોય એવા પ્રગટ પ્રભુના જે દાસ હોય એવા સંતનો સંગ કરો તો વિષયનો નાશ થાય. કયું સારું લાગે બોલો? આટલા ચાર આવ્યા એમાં
સત્સંગ જ હારો, લાડવા ખાતા જવાનો અને સત્સંગ કરતો જવાનો. અને ભગવાનના સાધુના સંગમાં હો ને એટલે ભગવાનના સાધુ બધા જ વિષયો ભગવાન સંબંધી જ રાખે. આપે તો પ્રસાદ આપે, કરાવે તો ભગવાનના દર્શન કરાવે, સંભળાવે તો ભગવાનની વાત સંભળાવે, આપે ફૂલનો હાર તો ભગવાનના પુષ્પની સુગંધ આવે. એને જે આપે એ બધું ભગવાન સંબંધી જ આપે. એટલે તો વચનામૃતની અંદર પણ પૂછવામાં આવ્યું, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મહારાજ કલ્યાણને અર્થે જે સાધન કરવા એ મધ્ય એક સાધન એવું ક્યું છે કે એક સાધન કરે તો કલ્યાણના બધા સાધન થઈ જાય? ત્યારે મહારાજ કે 30 લક્ષણયુક્ત જે ભગવાનના સાધુ એમાં જે જોડાવું, એમાં જો જોડાયેલો રહે તો જેટલા કલ્યાણને અર્થે સાધન કરવાના કયા જ બધા એને સિદ્ધ થાય છે. કારણ કે તીવ્ર વૈરાગ્યની વાત સાંભળવા કોના થકી મળે? સાધુ થકી. તીવ્ર સ્નેહનું સ્વરૂપ ક્યાંથી મળે? સાધુ થકી. નિયમ કેમ રાખવા ને કેટલા રાખવા ને કેવી રીતે રાખવા એનો વિવેક સાધુથી મળે. અહીં તો આવી ગયું એક એક ઉપવાસ કરવો, આ વાંચીને કાલથી ચાલુ કરી દે કોઈ તો એક મહિનાની અંદર તો 100% અક્ષર નિવાસી ગોઠવી દેવું પડે, અક્ષર નિવાસી કાળ છપાવવા માંડે, કારણ કે આના પ્રમાણે કરવા માંડે તો. એટલે સાધુના સમાગમથી ખબર પડે કે કેટલું કેમ શું કરવું ક્યારે કરવું. એની વય જોઈને, એની તાસીર જોઈને, દેશને જોઈને, કાળને જોઈને, સમયને જોઈને એ પ્રમાણે એનું પ્રાયશ્ચિત આપે. બધું સાધુ સમાગમથી સમજાય છે. એટલે કે છે ચોથું સાધન છે સાધુનો સમાગમ. એવા સંતના સંગથી થાય વિષયનો નાશ. અને એવા તો કેટલા છે, હજારો હજારો છે કે જેને વિષયનો નાશ સાધુના સમાગમથી થયો છે. તીવ્ર વૈરાગ ને તીવ્ર સ્નેહ ને એ તો જન્મથી ગોપીઓને જેમ હતો, જન્મથી જેમ સુખદેવજીને નિષ્કુળાન સ્વામીને હતો, એવા તો કોકને હોય. બાકી તો બધું સાધુ સમાગમથી જ થાય, બધાને ના હોય. નિયમ જન્મથી હોય એવા કોઈકને હોય કે જન્મથી નિયમ રાખ્યો હોય, બાકી બધું સાધુ સમાગમથી ઓળખાય. અને જેને જેદી તેદી જન્મથી છે ને એને આગળ કોક દી સાધુથી જ થયું છે, સાધુ વિના કંઈ થયું જ નથી. જે જીવ કલ્યાણના માર્ગે ચાલેલો બહુ આગળ દેખાય છે કોક દી તો સાધુથી જ ચાલ્યો છે. એટલે કે છે એવા સંતના સંગથી થાય વિષયનો ત્યાગ. આત્મા અનાત્મા ઓળખી ચોખ્ખો કરે વિભાગ, એવું જ્ઞાન જો ઉપજે તો થાય વિષયનો ત્યાગ. એવા સાધુના સમાગમથી પછી આત્મા અને દેહ બે હાવ જુદા થાય, એનો ચોખ્ખો વિભાગ થઈ જાય. કારણ કે સાધુ રાત ને દિવસ એવું જ્ઞાન આપે, તું આત્મા છો, તું આત્મા છો, તું આ દેહ નથી, આ લોક નાશવંત છે, આ વાતો કરી કરીને સાધુ એના મગજમાં એ ઠચ કરાવી દે. જેવી રીતે આપણું નામ છે, એ નામ આજે જે નામ પાડવામાં આવ્યું છે તો એ નામની જગ્યાએ આપણું બીજું નામ જો આપણા પૂર્વજોએ પાડ્યું હોત તો એ નામથી આપણે ઓળખાતા હોત, પણ એ નામથી આપણને સમાજે બોલાવી 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 બોલાવીને ઠચ કરી દીધું કે આપણું નામ આ જ છે. ને ભીખુ દાદાનું નામ ઘનશ્યામ પાડ્યું હોત અને ઘનશ્યામ દાદાનું નામ ભીખુ પાડ્યું હોત તો ભીખુ દાદા અને ઘનશ્યામ દાદા મંદિરમાં જ હોત અત્યારે. પણ ભીખુ દાદા બોલે ત્યારે હોંકારો કોણ દે? અત્યારના ઘનશ્યામ દાદા દેત, સમજ્યા ને? અને ઘનશ્યામ દાદા કે ત્યારે ભીખુ દાદા હોંકારો દેત, કારણ કે સમાજે દ્રઢ કરાવી દીધું કે તમારું નામ આ છે. એમ ભગવાનના સંત વારે વારે વાતો કરીને દ્રઢ કરાવી દે છે કે તું આત્મા છો, અક્ષર છો, ભગવાનનો દાસ છો, તારો કોઈ સંબંધ નથી, તારે આ લોકોની અંદર તારું કોઈ નથી, તારા કેવળ પરમાત્મા ને પરમાત્માના મુક્તો આ જ તારા છે, તારું શાશ્વત ઘર અક્ષરધામ છે. આવું ભગવાનના સંત વાતો કરીને ઠચ કરાવે છે. તો આપણને થાય સંતો વાતો કરીને ઠચ કરાવે તો હજુ થતું કેમ નથી? એટલે નથી થતું કે મહારાજે વચનાવદમાં સોમલા ખાચરને કીધું, અડધો પ્રસંગ અમારો કરો છો અને અડધો જગતનો કરો છો. એને તો સોમલા ખાચરને મહારાજે અડધો કીધો, કારણ કે સોમલા ખાચર તો મહારાજની ભેગાને ભેગા રહેતા. પણ અત્યારે જો જુઓ ને તો મહારાજ એવું કે 10% પ્રસંગ અમારો કરો છો અને 90% પ્રસંગ જગતનો કરો છો, જગતનો કરો છો. ઘણાને તો 1% પ્રસંગ થાય. આ હવાર હાંજ કથા સાંભળો ત્યારે માંડ 30-40% પહોંચી રહે તો એ 60% એ પ્રસંગ રહે. આ તો કલાક કલાકનો ડોઝ હોય, કેટલો હોય. અને જેને અઠવાડિયે 1 જ વાર સાંભળવાની થતી હોય
એને તો એક એક ટકો જ ખાલી પ્રસંગ ભગવાનને સાધુનો, બાકી 99% પ્રસંગ જગતનો. અને જેને મહિને 6 મહિને એક જ વાર, એને તો પ્રસંગ જ નથી, એને છાંટા છે ખાલી, છાંટા. આમ પેલા છાંટે ને એમ છાંટા છાંટ્યા થઈ ગયા, ચોખ્ખા પવિત્ર થઈ ગયા એમ. પણ નાયા વિના પવિત્ર થાય? કોઈ નાયો ના હોય ને આમ પાણી છાંટા નાખી દો પવિત્ર થઈ જાય? એક દાડો થાય, બે દિવસ થાય, હાલો આપતકાળમાં. પણ 365 દિવસ તો પાણીની છાંટા એ હાલતું હશે. ઠીક છે, ક્યારેક આપતકાળ આવ્યો, દવાખાનું આવ્યું, કોઈ જગ્યાએ કોઈ યાત્રા એવી છે, તો પાણીના છાંટાથી પવિત્ર થઈ જાય. ભાઈ ભગવાનને મોટા પુરુષની આજ્ઞા તો થઈ ગયા, હાલો 4 દી થયા, 8 વાડ્યું થયું, 10 દી થયું, 15 દી થયું, મહિનો થયો, પણ 365 દિવસ પછી પાણીના છાંટા નાખીને જ પવિત્ર થવાય? કોઈ દી ના થવાય, નાહવું જ પડે. એમ બરાબર છે કે ક્યારેક બરાબર ક્યારેક કોઈક પ્રસંગોપાત થોડો સંગ 10-15 દિવસ મહિનો છૂટી ગયો, કોઈ વ્યવહારમાં અવરાઈ ગયા, ક્યાંક જવાનું થયું, પરંતુ ખેંચાણ રાતને દિવસ સત્સંગનું જેને રહે એ જ ભગવાનથી ભીનો રહે, બાકી રહે નહીં. જે સાધુના સમાગમથી ભીનો રહે ને એ જ ભીનો રહે. આપણા ઘનશ્યામ ભગત કણીજવાળા અહીંથી ગયા ઇન્ડિયા, તો મને સૌથી પહેલાં અહીંથી કહીને ગયા, સ્વામી મને ઇન્ડિયામાં ત્યાં ગામડે ઇન્ટરનેટ કેવી રીતે થાય મને ખબર નથી, તો ત્યાં કોઈ મને એવા ઓળખાણવાળા ભાઈ હોય તો કહો, મારે પહેલાં પહેલી ઇન્ટરનેટની લાઈન ખેંચાવી છે. કેમ? કારણ કે મારે લાઈવ કથા એની રોજ સાંભળવી છે. ડેલી કથા સાંભળે છે, ઇન્ડિયા છે તોય, અને ડેલી મંતવ્ય લખે છે. એને સાધુના સમાગમનું વ્યસન પડ્યું કહેવાય. જેને આવી ટેવ પડે ને એને સાધુના સમાગમનું વ્યસન કહેવાય. ભરતભાઈ છે શિકાગોના, અમદાવાદ અત્યારે છે. ભગતને બહુ પ્રોબ્લેમ છે, હમણાં હાર્ટ એટેકનો પ્રોબ્લેમ ને બીજા બધા ઘણા શરીરમાં પ્રોબ્લેમ છે, ઘણા રોગ છે. પણ એનું બળ, ભગવાનને સાધુમાં હેત, ડેલી પતિ પત્ની બે જણા કથા સાંભળે, રોજ મંતવ્ય લખી, ઇન્ડિયા છે પણ કથા રોજ સાંભળવાની, એના વિના ના ચાલે. સાધુના સમાગમનું વ્યસન પડી ગયું કે 2-3 મહિના સુધી, 4 મહિના 6 મહિના ઇન્ડિયા રહેવાનું છે, પણ હવે આ કથા વાર્તા તો સાંભળવી જ છે. હવે એ ઇન્ડિયા જાય છે તો પણ એને કથા નથી છૂટતી, અને ઘણા યુએસની અંદર હોય તો ઓશિકા માથું નાખીને હૂતા હશે, અઠવાડિયે એક વખત નહીં સાંભળાતી હોય. તમે 100 વખત ને 500 વખત અથોડા મારીને કોને કે કથા સાંભળો, કથા સાંભળો, કથા સાંભળો, તો એવું જ સમજે કે આ લોકો છે ને, આ લોકોને બૂમ પાડવાની ટેવ છે. પેલો ચોકીદાર હોય ને એની તો ડ્યુટી છે, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. પગાર આપીએ છીએ ને આપણે એટલે ચોકીદાર બોલ્યા કરે. એમ સંતોને આપણે રસોઈ પાણી આપીએ ને એટલે સંતોને બોલવું જ જોઈએ, એની ફરજ છે કે કથા સાંભળજો. એ બિચારા શું કરે? સંતો બિચારા શું કરે? એ લોકોને કહેવું જ પડે, એ લોકોની ફરજ છે. પણ આપણે તો આપણી રીતે જ જીવવાનું, આવું હોય કંઈ નહીં, આ જન્મે નહીં તો બીજા 100 જન્મ પછી સાંભળવી તો પડશે જ. અને જે દી સાંભળશે તે દી જ છૂટકો છે, જે દી સાધુનો સમાગમ કરશે તે દી છૂટકો છે. નવે આવે એમ નિયમમાં એમ રહે કહો રૂડી રીત, સ્નેહ તોડે શરીર શું જોડે પ્રભુ સુપ્રીત. આવી રીતે જ્યારે કરે 30 લક્ષણવાળા સાધુનો સંગ કરીને આત્મા અનાત્મા જુદા પડે, ત્યારે આ 9 છે ને, પેલા 4 અને પેલા બીજા 5, 9 જે દુશ્મનો છે બધા નિયમમાં આવે, પછી તો શરીરથી એને પ્રીતિ તૂટે ને ભગવાનની સાથે પ્રીતને જોડે. શિષ્ય જે જે મેં કહ્યું તેનો કરી તપાસ, નોકર ન રહીએ નવના થાય હરિના દાસ. શિષ્ય હવે તું સાચો થઈને ઊભો થા, મંડી પડ, આ 9ના આપણે ચાકર રહેવાય નહીં, હવે તું 9નો દાસ મટી જા અને ખરેખરો પાછો રાજા થઈ જા, તારી રૈયતને પાછી લઈ લે. એ 9 કાપ્યા નાકને નર નિર્જર ના નિદાન, કહો શોભાસી રહી ગયા નાક ને કાન. એ 9 ભેગા થઈને તારા નાક કાન કાપી નાખ્યા છે, હવે તું એ 9નો દાસ થવાનું છોડ, એની આગળ હાથ જોડવાનું છોડ, સાધુનો સમાગમ કરીને ખરો સુરવીર થઈ જા, એનાથી હાવ પોતાના આત્માને નોખો માની લે, પછી તને એની સાથે લડવાની મજા આવશે. જ્યાં સુધી તું એની સાથે એકમેક રહીશ ત્યાં સુધી તને લડવાની મજા નહીં આવે. અને આવા સાધુનો સમાગમ મળ્યો આવે તું ધારીશે કરી શકીશ. કામ ક્રોધ મદ લોભ મોહ તેને ચડાવ્યા ચાક,
ઇહને વસ જે જે થયા રહ્યા કહો ક્યાં નાક જે કામ ક્રોધ મદ લોભ મોહ આ બધાને વસ થઈ ગયા પછી એના નાક જ ક્યાં રહ્યા છે એને જે વસ થયો ને એ બધાના નાક કપાવાના અને જેના નહીં કપાયો એના કપાશે એ રસ્તે હશે અને ઘણાના કપાયા હશે એને અનુભવ હશે સ્વામી કે શિષ્ય તું એમાંથી પાછો વળ નાક વિનાના નકટા આ નવ જણાને સ્વામી આવે ગાળો દે થોડી નાક વિનાના નકટા જો જાય પ્રભુની પાસ જોઈ મુખ એ જનનો હરિ થાય ઉદાસ આ નવ જણા તારું નાક કાપી લે ને પછી તું ભગવાન પાસે આમ ઉભો રે પ્રભુ તમ વિના મારું કોણ છે મહારાજ કે તારું નાક જ નથી રહ્યું નકટો મને ના ગમે એટલે સ્વામી કે એક તો તું આ લોકો પાસે નાક કપાવે અને પાછો ભગવાનની પાસે જાય ભગવાનને ગમતું નથી હજુ સ્વામીથી રહેવાયું નહીં તો હજુ સદગુરુ ઠપકારે જ બુચ્ચા નકટા બહુ મળી ચીબા નાકવાળા હોય ને એને કદરૂપા બુચ્ચા નકટા બહુ મળી કેની ક જાનમાં જાય હવે જાનમાં ગયા હોય આવા નકટા ને બુચ્ચા ખોટ મોટી એ વરને નકટાને નહીં કાય પણ વરરાજ એવો રૂપાળો હોય ને એને ખોટ જાય લોકો કેલા જાનૈયા આવા કેવા લાવ્યો હાવ બુચ્ચા ને હાવ નકટા એ તો નકટો હોય એને ખોટ ના જાય પણ રૂપાળો વરરાજો એને જાય એમ પુરુષોત્તમ નારાયણ રૂપાળો વરરાજો છે એને ખોટ જાય આ બધા એવા આપણા જેવા બુચ્ચા નકટાને લઈને જાય તો એટલે સ્વામી કે આ લોકો તને બુચ્ચા કરી દે છે નકટા કરી દે નવ જણા એનાથી તું દૂર રહે તું તો બહુ રૂપાળો છો તું તો ભગવાનને ગમે એવો છો ભગવાન તને પોતાની જાનમાં લઈ જાય એવો જ છો એકદમ લાયકાતવાળો છો પણ આ નવની સામે ખરેખરો આવે સુરવીર થા એ તારા નાક કાપી લે એવું કેમ હાલે લે તને નવું નાક બેહાડ દીધું આ વખતે બસ સ્વામી કહે છે આ કથા હૃદય પ્રકાશની કરી લખી અને તને નવું નાક દઈ દીધું પણ હવે ભલો થઈને આવો દિવ્ય સત્સંગ મળ્યો તને આવું દિવ્ય નાક આપી દીધું છે હવે ફરી ના કપાવતો જન્મો જન્મ કપાવતો આવ્યો છે આ જન્મે તને ફરી દઈ દીધું હવે તું ના કપાવતો ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં એથી મોટા નહીં કોય આવી ખોટ જે અંગમાં તે કહે છે સહુ કોય પરાશર એકલ શૃંગી નારદ સૌભ્રી સુજાન આ કેટલાના નાક કાપી નાખ્યા નવ જણા એનું એનું કહે છે પરાશર એકલ શૃંગી નારદ સૌભ્રી ભવ બ્રહ્મા આ બધાને ખોટ આવી શાસ્ત્ર પુરાણમાં આ બધી વાત લખેલી છે માટે મેં તુજને કહ્યું જાણે શિષ્ય જરૂર કાઢ કસર તું એટલી તો નથી નારાયણ દૂર આ નવ જણાએ આ બધાના નાક કાપી નાખ્યા છે તારું નાક તો વારે વારે ઘણી વખત કાપ્યું છે પણ હવે આ વખતે તારા નાકને બચાવી રાખજે ભલો થઈને એને કવર રાખજે સાધુના સમાગમનું ભલો થઈને એને કવર રાખજે નિયમનું ભલો થઈને એને વિચાર રાખજે આત્મા અનાત્માના થોડા જ્ઞાનનું કવર રાખજે આ બધું જો રાખીશ તો તારું નાક આક જન્મે કપાશે નહીં અને તું બાજી જીતી જઈશ દૂર મજાને દયાળ શ્રી ઘનશ્યામ સમીપે રહે તે દેખે તું તત્કાળ અંતર ખોટ જો અળગી કરે અંતર ખોટ જો અળગી કરે દૂર તને દયાળ નહીં દેખાય બહુ નજીક દેખાશે ઘનશ્યામ તારી સમીપની અંદર રહેશે તત્કાળ તું તારા અંતરની ખોટને જો દૂર કરીશ ને તો ભગવાનને તું તત્કાળ જોઈ શકીશ આવી અહીંયા આગળ સદગુરુ શિષ્યને હેતભરી વાત કરે છે શિષ્યને સમજાવે છે ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્યે સદગુરુ શિષ્ય સંવાદે દસમ પ્રસંગ દસમો પ્રસંગ અહીં સમાપ્ત થયો ઘનશ્યામ મહારાજ